મિત્રો, ગુડ મોર્નિંગ. મજામાં? ચલો, ધોરણ એક વિષય અંગ્રેજી, એમાં આપણે સ્મોલ લેટર શીખીએ છીએ. તો સ્મોલ લેટરમાં ભાગ બે, ભાગ એકમાં આપણે એફ સુધી શીખી ગયા છીએ, ભાગ બેમાં આપણે જીથી શરૂ કરીશું. જી ફોર ગોટ, જી ઓ એ ટી, ગોટ એટલે બકરી, ગોટ એટલે બકરી, બરાબર ને? તો આપણે જી લખીશું, પછી સ્પેલિંગ લખીશું, જી ઓ એ ટી ગોટ, ઉચ્ચાર લખીશું ગોટ, અને આનો અર્થ લખીશું બકરી. અને નીચે આખા પાનામાં આ રીતે જી, જુઓ અહીંયા જી લખવા માટે નીચેની લાલ લીટીને અડે ત્યાં સુધી આપણે લીટી કરવાની છે, વાદળીથી નીચેની લાલ લીટી સુધી. સમજણ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? સરસ. તો આ રીતે આપણે આખા પાનામાં છૂટા છૂટા જી લખવાના છે. ચલો આગળ, જી પછી આવે છે એચ, એચ ફોર હટ, એચ યુ ટી, હટ એટલે ઝૂંપડી, હટ એટલે ઝૂંપડી. તો એચ લખીશું, એચ યુ ટી પછી લીટી કરી એચ યુ ટી લખીશું, એનો ઉચ્ચાર લખીશું અને એનો અર્થ લખીશું ઝૂંપડી. અને આખા પાનામાં જુઓ, અહીંયા ઉપરની લાલ લીટીથી વાદળી લીટી સુધી એચ લખ્યું છે. તો આ રીતે આપણે એચ લખવાનું છે. જો તમે ઉપરની લાલ લીટી સુધી લીટો નહીં અડાડો તો એ એન બની જશે. શું બની જશે? એન. ખાલી વાદળી લીટીમાં તમે લખશો ને તો એ એન થઈ જશે. તો એન અને એચમાં આટલો ફેર છે, એચની લીટી મોટી આવે છે જ્યારે એનની લીટી નાની આવે છે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એચ લખો ત્યારે ઉપરની લાલ લીટીને અડે એ રીતે આખી લીટી કરવાની છે. ચલો આગળ, એચ પછી આવે છે આઈ, આઈ ફોર ઇંકપોટ, આઈ એન કે પછી લીટી પીઓટી, ઇંકપોટ એટલે સાઈનો ખડિયો. શું થાય વિદ્યાર્થી મિત્ર? સાઈનો ખડિયો. તો આઈ લખીશું, આઈ લખતા તો આવડે જ છે. જુઓ અહીંયા આઈ લખવા માટે લીટી કરી અને ઉપર ટેપકું કરીશું એટલે બીજી એબીસીડીનો એટલે કે સ્મોલ લેટર આઈ બની જશે, બરાબર ને? પછી લીટી કરીશું અને અહીંયા લખીશું આઈ એન કે પછી લીટી પીઓટી પછી લીટી કરી ઇંકપોટ પછી લખીશું ખડિયો અથવા સાઈનો ખડિયો. અને આ રીતે આખા પાનામાં આઈ લખવાનો મહાવરો કરવાનો છે, લીટી કરવાની અને ઉપર ટપકું કરવાનું. આઈ પછી આવે છે જે, જે ફોર જોકર, જે ઓ કે ઈ આર, જોકર, જોકર એટલે વિદૂષક. આપણે જોઈએ છે ને, સરકસ જોવા જઈએ ત્યાં રીતે ચોક્કર બનીને આવે છે. તો ચોક્કરને ગુજરાતીમાં કહેવાય વિદૂષક. તો આ રીતે જે લખવાનો છે. જો આપણે પહેલી એબીસીડી એટલે કે કેપિટલ લેટરમાં જે લખતા હતા ત્યારે આખો જે લખી અને આમ લીટી અડાડતા હતા, આડી કરતા હતા, પરંતુ સ્મોલ લેટરમાં અહીંયા આગળ જે લખો છો તો આ રીતે ગોળ કરી આમ સીધી લીટી કરીને અહીંયા ગોળ કરવાનું અને ઉપર ટપકું કરવાનું, એટલે આ થઈ ગયો સ્મોલ લેટર જે. તો આ રીતે જે લખીશું, સ્પેલિંગ લખીશું, ચોક્કર લખીશું, એનો અર્થ થાય વિદૂષક. પછી જુઓ અહીંયા જે લખો છો ત્યારે નીચેની લાલ લીટી નડે ત્યાં સુધી આપણે લીટી કરી ગોળ કરીશું અને એની ઉપર ટપકું કરીશું. તો આપણે આખા પાનામાં આ રીતે જે લખવાના છે. જે પછી આવે છે કે, કે, કે ફોર કી, કે ફોર કી. તો જુઓ અહીંયા કે કે રીતે લખ્યો છે, ઊભી લીટી કરી છે અને આ કે છે એના પાંખિયા વાદળી લીટીમાં આવે એ રીતે લખ્યા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, હું તમને લીટીને સમજણ એટલા માટે પાડું છું કે આગળ જતાં તમને ખબર પડે કે અક્ષરો કેવી રીતે લખવા. સમજણ પડી? સરસ. ચલો તો કે લખીશું, કે પછી લીટી કરીશું, કી, કે ફોર કી, કે ઈ વાય, કી એટલે ચાવી, કી એટલે ચાવી, એ રીતે લખી અને આપણે આ રીતે કે આખા પાનામાં લખવાના છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આજે આપણે આજનું હોમવર્ક જોઈ લઈએ. તો આજે આપણે ક્યાંથી શીખ્યા વિદ્યાર્થી મિત્રો? જી, જી ફોર ગોટ. તો જી લખીશું આખા પાનામાં, પછી સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ અને આખા પાનામાં જી લખીશું, એચ લખીશું એ જ રીતે, પછી આખા પાનામાં આઈ, જે અને
કે સુધી આપણે સ્મોલ લેટર કમ્પ્લીટ કરવાના છે, પછી આવતા પીરિયડમાં આપણે એલ શીખીશું. ચલો આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં ફરી મળીશું.